વાત કરીએ ડાંગ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં અકસ્માતની ઘટના, બે ઘટના સામે આવી છે. આહવા નજીક શિવઘાટ પાસે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. એસટી બસની અડફેટે બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. આહવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સાપુતારા પાસે માલેગાંવ ઘાટમાં આ અકસ્માત સર્જાયાનો મામલો સામે આવ્યો છે. સાપુતારા જતા માલેગાંવ ઘાટ પર આ અકસ્માત સર્જાવાનો મામલો સામે આવ્યો છે. ડાંગ જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. આહવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. એસટી બસની અડફેટે આવી જતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જિલ્લામાં અકસ્માતની બે ઘટના બનવા પામી છે. આ અંગે જ મંતવ્યના સંવાદદાતા દુષ્યંત શર્મા આપણી સાથે જોડાયા છે. દુષ્યંત, જણાવશો જે રીતે અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? તમે જે ઘટનાની જે વાત કરવામાં આવી, ડાંગ જિલ્લામાં વહેલી સવારે બે અકસ્માત થયા છે. જેમાં જે આપણે વાત કરવા જઈ રહ્યા છે, જે અકસ્માત છે આહવા નજીક શિવઘાટમાં બસની અડફેટે એક બાઇક ચાલક આવી ગયા. જે બાઇક ચાલકનું ગંભીર રીતે ઘાયલ થતા તેને 108 સારવાર નહીં મળવાના કારણે ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. અને જે બીજી ઘટના છે, જે સાપુતારા નજીક માલેગાંવ ઘટના, ટ્રાક ભરેલી જે ટ્રક હતી તે પલટી ખાઈ ગયા. અને જેમાં ક્લીનર અને ડ્રાઈવર બેઠા હતા તેમનો આબાદ બચાવ થયો હતો. જી જી, બિલકુલ દુષ્યંત, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ ડાંગ જિલ્લામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતની બે ઘટના સામે આવી છે. આહવા નજીક શિવઘાટ પર અકસ્માત સર્જાયો હતો. એસટી બસની અડફેટે આવી જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 108ની મદદ ન મળવાના કારણે આ યુવક મોતને ભેટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ આહવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સાપુતારા પાસે માલેગાંવ ઘાટમાં આ અકસ્માત સર્જાયો હતો. એસટી બસની અડફેટે આવી જવાના કારણે એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.